વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ સ્વ પોથી ભાગ પેલો એમાં સંસ્કૃત વિષયનો પહેલો પાત્ર ચિત્રપદારની તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ શરૂઆતમાં આપણને પ્રશ્નો આપ્યા છે કે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનું છે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબ્સ્ક્રાઇબ નથી કરી નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરાવો બાજુનો બે લાયકન પણ દબાવો સોલ્યુશનમાં કાંઈ ના સમજાણ હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને બધા જ વિષયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે એ તતઃ ખાલી જગ્યા તો કે શું આવશે બસયા નમ ત્યાર પછી એ સહ ખાલી જગ્યા આવશે તો કે એનો પ્રશ્ન જવાબ આવશે ગજહ સ શું આવશે તો કે બાલકઃ પછી સહ શું આવશે તો કે વૃક્ષઃ ત્યાર પછી તત શું આવશે તો કે ફલમ અહમ શું આવશે તો કે શિક્ષકઃ એશાની સાથે શું આવશે તો કે પ્રતિમા ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેના ચિત્રને જોઈ એની સામે સાચા સંસ્કૃત શબ્દો આપણને લખવાના છે તો આ તો શું છે પોપટ છે ને પોપટને સંસ્કૃતમાં શું કહેવાય તો કે સુકહ ત્યાર પછી આપણને એક અહીંયા મૂર્તિ આપી છે મૂર્તિને સંસ્કૃતમાં શું કહેવાય તો કે પ્રતિમા ત્યાર પછી આપણને આ બારી આપી છે બારીને સંસ્કૃતમાં શું કહેવાય તો કે વાતાયનમ ત્યાર પછી આપણને એક અશ્વનું ચિત્ર આપ્યું છે તો એને સંસ્કૃતમાં શું કહેવાય તો કે અશ્વ ત્યાર પછી આપણને ફાઇલ આપી છે તો ફાઇલને શું કહેવાય તો કે સંચિકા ત્યાર પછી છોકરો છે પોતાની સામે આંગળી ચિંધે છે તો એને આપણે કહેવાય એ રીતે વાત કરતા હોય તો આપણે કહેવાય અહમ ત્યાર પછી દરવાજાનું ચિત્ર આપ્યું છે જેને સંસ્કૃતમાં શું કહેવાય તો કે દ્વારમ એક આપણને કૂતરાનું ચિત્ર આપ્યું છે જેને સંસ્કૃતમાં શું કહેવાય તો કે શ્વાન ત્યાર પછી આપણને ટેબલનું ચિત્ર આપ્યું છે તો એને સંસ્કૃતમાં શું કહેવાય તો કે ઉત્પીટિકા ત્યાર પછી અહીંયા જે બાળક આપ્યો તો એ પોતાની સામે આંગળી ચિંહ તો અહીંયા બીજાની સામે આંગળી ચિંતે એટલે કોઈ બીજાની વાત કરવા માગે છે તો એના માટે આપણે શું કહી શકાય તો કે તત ત્યાર પછી આપણને એવું કીધું છે કે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાની કોશિશ કરો તો અહીંયા આપણને છે પેલું છે નૃપઃ શિષ્ય બાલક તો આપણે એને આ રીતે કરે એ સહ કહ એ સહ નૃપ તો આપણે આને આ જે શબ્દો છે એના મદદથી આપણે એક વાક્ય બનાવ્યું શિષ્ય માટે શું લખી શકાય એ સ શિષ્ય પછી બાળક માટે આપણે લખી શકાય એ સહ બાલક ત્યાર પછી શિવ શિવ માટે આપણે શું લખી શકાય સ શિવ સ કાક સ ગજ તો કાક અને ગજ માટે આપણે લખી શકીએ ત્યાર પછી શિક્ષિકા આપણને આપી દીધું છે છાત્રા અને સેવિકા માટે આપણે આ રીતે લખી શકાય એ શાહ છાત્રા એશાહ સેવિકા ત્યાર પછી આપણે લેખની અને સીતા માટે કીધું છે તો લેખની સા સીતા ત્યાર પછી આપણને એ ત કિમ તો ગૃહમ માટે આપણને આપી દીધું છે આપણે ઉદ્યાન અને દૂરદર્શન માટે લખવું હોય તો આપણે લખી શકીએ એ ઉદ્યાનમ એ ત દૂરદર્શનમ ત્યાર પછી આપણને મંદિરમ ફલમ અને યાયમ યાનમ આપ્યું છે તો મંદિરમ વિશે તો આપણને આપી દીધું હતું તો આપણે શું લખી શકીએ તત ફલમ અને તત યાનમ ત્યાર પછી આપણને એવું કીધું છે કે ઉદાહરણ મુજબ કરો તો કે ભ્રાતઃ શ્લેષ ભગિની અહમ ભ્રાતા ત્વમ ભગીની ભાતા અને ભગીની છે તો હું ભાઈ છું અને તે બેન છે એવી રીતે બાલક અને બાલિકા તો આપણે શું લખી શકાય અહમ બાલક ત્વમ બાલિકા લેખક અને લેખક અને લેખિકા તો આપણે આ રીતે લખી શકાય અહમ લેખકઃ ત્વમ લેખિકા શિષ્ય અને શિષ્ય માટે આ લખી શકાય કે અહમ શિષ્ય તમ શિષ્યા ચતુર અને ચતુરા માટે આર લખી શકાય અહમ ચતુરહ ત્વમ ચતુરા ત્યાર પછી અધ્યાપક અને અધ્યાપિકા માટે આપણે આ આ રીતે લખી શકાય અહમ અધ્યાપક તમ અધ્યાપિકા ત્યાર પછી આપણને એવું કીધું છે પ્રશ્ન પાંચની અંદર કે યોગ્ય પદને આપણે જોડીને આપણે નવા વાક્યની રચના કરવાની છે જો અહીંયા ઘણા બધા આપ્યા છે સ એ સહ એ સા એ સા અહમ ત્વમ સામે આપ્યું છે આપણને છાત્ર સૈનિક ઉત્પીઠિકા અશ્વઃ બાલિકા મયુરઃ અને વિમાનમ તો આપણે પહેલો જ વાક્ય લખી શકાય સહ અશ્વ ત્યાર પછી આપણે શબ્દો જોડીને આ રીતે કરી શકાય એ સહ મયુર એ સહ બાલિકા એ તત્પ ઉત્પીઠિકા સા વિમાનમ અહમ સૈનિક ત્રમ છાત્રમ આ રીતે આપણે એને સંસ્કૃત શબ્દો બનાવી શકાય હવે આપણને એવું કીધું છે કે નીચેના વાક્યને સંસ્કૃતમાં લખવાના છે તે રમસ છે તો એને આપણે શું લખી શકાય તત્ રમેશ આ કમ્પ્યુટર છે તો આપણે એને શું લખી શકાય એ તત સંગણકમ ત્યાર પછી હું ગ્રાહક છું તો અહમ ગ્રાહક આ મગર છે એ તત ત્યાર પછી આપણે કીધું છે કે તે હોળી છે તો આપણે લખી શકીએ તત નૌકા ત્યાર પછી આપણે કીધું છે તું વિદ્યાર્થી છે તો ત્વમ છાત્રઃ ત્યાર પછી આપણને કીધું છે કે તે વૃક્ષ છે તો તત વૃક્ષ ત્યાર પછી આપણે એવું કીધું છે પ્રશ્ન સાત ત્યાર પછી આઠમું આપણને એવું કીધું છે કે આ ઘોડો છે તો એ તત અશ્વ ત્યાર પછી કીધું છે કે આ ટપાલપેટી છે તો એ તત મેલપેટીકા અને છેલ્લું છે તે પંખો છે તો તત વ્યંજનમ હવે આપણે એવું કીધું છે કે નીચે આપવામાં આવેલા શબ્દો સાથે એ સ એ સા તત સ્વરણ નામ પ્રયોજી અને વાક્યમાં આપણે રજૂ કરવાના છે તો આપણને એ સહ આપ્યું છે તો એ સહ ગઝ અને અશ્વ માટે આપણે શું લખી શકાય એ સહ અશ્વ સામે આપણને મયૂર આપ્યું છે અને સ આપ્યું છે તો સ મયુરઃ સહ શુ ત્યાર પછી આપણને શાહ આપવું છે તો શાહ માટે શાહ પૂજા શાહ મીરા અને અહીંયા પ્રતિમા સાથે પ્રતિમામાં આપણે શું લખી શકાય સા પ્રતિમા સા ઉત્પીઠિકા ત્યાર પછી આપણને આપ્યું છે ચિત્રમ તો એની માટે આપણે એ તત્ લખી શકાય તો એ તક પુસ્તકમ એ તત્ત ચિત્રમ અને અહીંયા આપણે તત લખી શકાય તત વ્યંજનમ તત દૂરદર્શનમ અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો થાય છે સોલ્યુશનમાં કાંઈ ના સમજણ એ કોમેન્ટ કરીને જણાવજો બધા જ વિષયના સોલ્યુશનના પ્લે લિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં